जय स्वामीनारायण विद्यार्थी मित्रों, सुरेख पथ पर गति घणो बधुं डिस्कशन आनी अंदर करी गया छे। नियमित गति केने कहेवाय, अनियमित गति केने कहेवाय, स्थान पथ लंबाई स्थानांतर, सरेराश वेग सरेराश झड़प, तत्कालीन वेग तत्कालीन झड़प, सरेराश प्रवेग तत्कालीन प्रवेग અને કેટલાક આલેખોનું ડિસ્કશન કરેલું છે। આજના લેક્ચરની અંદર જે બધું કહ્યું છે એનું સંકલન કરીને જ કેટલાક આલેખો આપણે સમજવા છે। ખાસ ધ્યાન રાખજો, જે કેટલીક બાબતો સોર્ટ આઉટ કરીએ છીએ એ વસ્તુઓ મગજમાં યાદ રાખજો, અથવા જરૂર પડે તો તમે તમારી રીતે લખતા જજો। જ્યારે કોઈ સમીકરણ આપેલું છે, દાખલા તરીકે x બરાબર 2t² + 2t + 1, तो आने संज्ञात्मक लख उदाहरण लखाय x as a function of t, x એ t નું વિધેય છે। જો x t નું વિધેય હોય, આના ઉપરથી હું તમને એમ કહું કે જો પેલું વિકલન કરો તો વેગ મળે, તત્કાલીન વેગ જોઈતો હોય, તત્કાલીન વેગ તો dx upon dt, x નું t ની સાપેક્ષ વિકલન। अच्छा, तत्कालीन प्रवेग જોઈતો હોય તો તત્કાલીન પ્રવેગ તો શું કરવાનું, v નું t ની સાપેક્ષ વિકલન અથવા x નું 2 ટાઈમ્સ વિકલન। લાસ્ટ લેક્ચરમાં આપણે આ ડિસ્કશન કર્યું હતું। જો સમીકરણ x as a function of t આપેલો હોય અને ત્યારે આપણે કહીએ કે તત્કાલીન વેગ જોઈતો હોય તો x નું t ની સાપેક્ષ વિકલન, પ્રવેગ જોઈતો હોય તો x નું 2 ટાઈમ્સ બે વખત છે એ વિકલન કરવાનું, તો તત્કાલીન પ્રવેગ મળે। અચ્છા, સમીકરણ આપેલું હોય અને જો તમારે સરેરાશ વેગ મેળવવો હોય તો સરેરાશ વેગ એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન x2 માઇનસ x1 લખી જાઓ, x2 માઇનસ x1 upon t2 માઇનસ t1 અથવા તો ડેલ્ટા x upon ડેલ્ટા t। સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપનું સૂત્ર હતું પથ લંબાઈ છેદમાં સમયગાળો। આપણે ત્યારે બીજી વાત ધ્યાન દોરી ગયા હતા કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બેના મૂલ્યો એક જ હશે જો બંને એક જ દિશામાં ગતિ કરતા હશે તો, નહીંતર સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ કરતા નાનું હશે। બીજી વાત, સરેરાશ ઝડપનું મૂલ્ય છે હંમેશા ધન હોય, આનું મૂલ્ય ધન ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે। બીજું, જ્યારે મારે સરેરાશ પ્રવેગ મેળવવો છે તો સરેરાશ પ્રવેગ એટલે શું, તો કે ડેલ્ટા v / ડેલ્ટા t અર્થાત કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય। આજે આપણે કેટલી ડિસ્કશન કરી ગયા હતા એના પૂરતી વાત। બીજું, કોઈ પણ આલેખ માટે હવે એક બે બાબતો કહું છું, ખાસ ધ્યાન રાખજો। દાખલા તરીકે આપણે કે આયા હું આલેખ લઉં છું, આ તો કે આ x, આયા લો t, x વિરુદ્ધ t નો આલેખ જુદી જુદી રીતે ડ્રો થાય, કેવી રીતે પછી આલેખો જુદા જુદા, હમણાં આના પછી તરત લઉં છું। આજે આપણે મોસ્ટલી આલેખ બેઝ ડિસ્કશન કરવાના છીએ, પણ કેટલાક યુનિવર્સલ નિયમ પહેલા, દરેક વખતે આયા નહીં અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ જે જગ્યાએ આલેખ આવે ત્યારે આલેખની અંદર જે આયા પરતંત્ર રાશિ હોય, આયા સ્વતંત્ર રાશિ હોય, એવા વખતે દરેક વખતે તમે આવું કહી શકશો કે જ્યારે આ x વિરુદ્ધ t નો આલેખ કોઈ પણ આપ્યો હોય, કોઈ પણ હું બોલું છું, દાખલા તરીકે અત્યારે આ x વિરુદ્ધ t નો આલેખ આમ આપેલો છે, તો એનો ઢાળ એ હંમેશા આનું આની સાપેક્ષ વિકલન આપે। આ રાશિ વિરુદ્ધ આ રાશિ, ઢાળ શું આપશે, તો કે ઢાળ છે એ dx / dt। અચ્છા, કેનો ઢાળ, જો તમે કોઈ પણ બે બિંદુ લે, હું ફરી એક વાર રિપીટ કરી દઉં, એકાદ બાળકે મને કંઈક ત્યારે ડિસ્કશનમાં ડાઉટ ની અંદર આવું પૂછેલું હતું, તો અહીંયા ખાસ જો આલેખ સુરેખ છે ત્યારે તમે કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક ડ્રો કરો તો સ્પર્શક આના ઉપર જ આવશે,
હવે તમારે સ્પર્શકનો ઢાળ નક્કી કરવો હોય તો કે સ્પર્શક ઉપરના કોઈ પણ બે બિંદુ લેવાની છૂટ હોય. સ્પર્શક એટલે આમ અનંત સુધીનો કહેવાય. કોઈ પણ બે બિંદુ એટલે તમને આ બે બિંદુ દાખલા તરીકે અનુકૂળ લાગ્યા તો ઉપલા બિંદુએથી આ અક્ષને સમાંતર અને નીચેના બિંદુએથી આ અક્ષને સમાંતર પછી આ માપ છેદમાં આ માપ લખી નાખો એટલે એ થશે આપણો ઢાળ. બરાબર. ટૂંકમાં આપણો યુનિવર્સલ નિયમ આ, જો આ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હોય તો એનો ઢાળ ઈસેનું મૂલ્ય આપશે, તો કે વેગનું મૂલ્ય, અથવા એમ બોલાય ઝડપનું મૂલ્ય. પણ આવી રીતે આમ છે, માની લ્યો આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, તો આનો ઢાળ, તો કે આનો ઢાળ થાય ડીવી બાય ડીટી, અને ડીવી બાય ડીટી આપણને શું આપે, તો કે પ્રવેગ, એટલે કે શું, પ્રવેગનું મૂલ્ય. જોજો, મેં કીધું આ યુનિવર્સલ નિયમ, આલેખ ગમે એમનો ગમે તે રીતે હોય, આમ માની લો કે આ રીતે આમ છે, તો આનો ઢાળ તમે મેળવો. ઢાળ મેળવવા માટે કદાચ આ ટેન થીટા એક રસ્તો, આ ઢાળ મેળવવા માટે મેં તમને એક રસ્તો કીધો, તો ટેન થીટા ડાયરેક્ટ કોણ આપ્યો હોય, તો એ ન આપ્યો હોય તો આલેખ પરના બે બિંદુઓ લઈ લ્યો તો સરેરાશ ખરેખર મળશે, એ સરેરાશ. પણ જો આપણે કોઈ બિંદુ પાસે, કોઈ પણ બિંદુ પાસેનો ઢાળ, તો એ શું આપશે, વેગનો મૂલ્ય. આ ખરેખર ઢાળ ખરા, કેનો ઢાળ, અત્યારે તો સુરેખા હોય ત્યારે ઢાળ બોલો, કે કોઈ બિંદુ પાસેનો ઢાળ, તો એ ખરેખર વેગનું મૂલ્ય. આલેખ સુરેખ છે ત્યારે. વ્યાપક રીતે જ્યારે મારે એમ કેવું હોય કે આ વ્યાપક રીતે કોઈ બિંદુ પાસેનો ઢાળ, બિંદુ પાસેનો ઢાળ એટલે તમને એમ થાય બિંદુ પાસે કેમ ઢાળ હોય, તો બિંદુ પાસે સ્પર્શક ડ્રો કરવાનો ને એનો ઢાળ. આ ક્યારે ટેકનિક કામ આવશે, જ્યારે x વિરુદ્ધ t નો આલેખ સુરેખ નહીં હોય, બરાબર, ત્યારે આપણે એવું કરશું, ગમે ત્યારે વેગ મેળવવાનો હશે કે બીજું કઈ નહીં વિચારી. હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું, પછી આગળ તરફ લઈ જાઓ. માની લ્યો કે આ x વિરુદ્ધ t નો આલેખ આ રીતે આમ છે, અહીંયા કહીએ કે ભાઈ આ t1, અહીંયા t2, અહીંયા t3. જો અહીંયા વેગ v1 હોય, અહીંયા વેગ v2 હોય, અને અહીંયા વેગ v3 હોય, તો પહેલો ઓપ્શન v1 બરાબર v2 બરાબર v3, બીજો ઓપ્શન v1 ગ્રેટર ધેન v2 ગ્રેટર ધેન v3, ત્રીજો ઓપ્શન v1 ગ્રેટર ધેન v3 ગ્રેટર ધેન v2, ચોથો ઓપ્શન v1 લેસ ધેન v2 ગ્રેટર ધેન v3. કદાચ આ ચાર માંથી કે સાચા છે અથવા બીજો કોઈ સાચો આવે, શું કહી શકશો? જો તો પહેલી વસ્તુ વિચારો, આ x વિરુદ્ધ t નો આલેખ છે, આલેખ તો સુરેખ જ છે, આ જ્યાં સુધી સુરેખ, આ જ્યાં સુધી પાછો સુરેખ, આ જ્યાં સુધીનો સુરેખ. અને ધ્યાન રાખજો, x વિરુદ્ધ t નો આલેખ જ્યારે તીક્ષ્ણ રીતે વાપો વળે, તીક્ષ્ણ, ત્યારે આ જે બિંદુ હોય એ બિંદુ પાસે ખરેખર તમે સ્પર્શક ડ્રો નથી કરી શકતા, એક આદર્શ કન્ડિશન છે, અને ગતિ પણ આદર્શ દર્શાવે, ટૂંકમાં પ્રેક્ટિકલી પોસિબલ નથી, પ્રેક્ટિકલી પોસિબલ નથી. શું કામ પોસિબલ નથી, એમ એકાદ ઉદાહરણ હમણાં લઈશું એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે. પણ જ્યારે તીક્ષ્ણ ટર્ન આવે, શાર્પનેસ આવે, એટલે સમજી લે, હા આવો આલેખ હોઈ શકે, આ આ હકીકત છે, આપણે એક ગાવી આમ હોઈ શકે, આ સ્મૂથ આલેખ કહેવાય, આવા પ્રેક્ટિકલી પોસિબલ છે. પણ પ્રેક્ટિકલી આવો પોસિબલ, કારણ કે જે બિંદુ પાસે આનો અર્થ શું થયો, આ દાખલા તરીકે આ બિંદુ પાસે, પેલા આપણે આનો જવાબ આપી દઈએ, ચાલો પછી ડિસ્કસ કરીએ. આમાં તમે કહી શકો મને, આ દાખલા તરીકે આ નામ આપું, આ ઓ એ બી અને સી, કેનો ઢાળ તમને વધારે દેખાય છે, ઓ થી એ, એ થી બી, કે બી થી સી નો, જો બરાબર કેનો ઢાળ વધારે દેખાય છે, તો આનો ઢાળ વધારે છે. આમ હોય તો ઢોળાવ જીઓ, આમ ઢોળાવ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે, આમ ઢોળાવ 90 ઈ પોઝિટિવ, આમ હોય તો નેગેટિવ બધા ઢોળાવ. તો અહીંયા તમે જોઈ શકશો કે સૌથી વધારે ઢાળ કેનો છે, આનો ઓ એ નો,
પરિણામ સૌથી મોટો વેક્યુ આવશે v1 એટલે આ આવશે તો ખોટો થઈ ગયો આ ત્રણેયમાં v1 મોટો છે અચ્છા i ખોટો થઈ જશે આ અટક કે ઇક્વલ ટુ તો નથી જ તો v1 મોટો પછી કોણ મોટો તો કે આયા તો ઢાળ શૂન્ય છે આયા ઢાળ શૂન્ય છે તો ઈ વેગ 0 પછી v3 એટલે એનો અર્થ કે ઓપ્શન આપણો આ સાચો છે આયા હું જી 0 વધારાનો ઉમેરી દઉં અને આપણે કે ઓપ્શન આપણો આ સાચો છે આ રીતે તમને જોતા આવડતું હોય ગમે ત્યારે ગમેના વિરુદ્ધ ગમેનો આ લેખ હોય હું બરાબર જે બોલું છું બરાબર સાંભળજો દાખલા તરીકે આવનારા દિવસોમાં આવનારા ચિત્રોની અંદર આવું પણ આવશે p વિરુદ્ધ p નો આલેખ તો કાઈ પણ શરમાયા સિવાય તમે કે આમાંની જો આલેખ આવો છે પણ તમે કે આ બિંદુએ દોરેલો સ્પર્શક છે નું મૂલ્ય આપે તો કે આ બિંદુ પાસે આ સ્પર્શક ડ્રો કરો તો એ સ્પર્શક છે નું મૂલ્ય આપે dp dt विरुद्ध गमे नो आलेख बिंदु पासे दोरेलो स्पर्शक एनो ढाळ शु दर्शावे छे तो के दोरेला स्पर्शक नो ढाळ ए आनु आनी सापेक्ष विकलन हुं आम बोलुं छुं आनु आनी सापेक्ष विकलन कारण के राशि बदलाती होय तो ए बदलाय એટલે એ વસ્તુ એક મગજમાં રાખશું સતત હવે બસ એક યુનિવર્સલ નિયમ આપો આ એ ક્યારેય ન ભૂલાવો જોઈએ હવે જરાક વિચારો આ આયા હું ના કહેતો તો આ આ તીક્ષ્ણ બિંદુ છે એક આ એક શાર્પ ટર્ન છે આનું ઇનડાયરેક્ટલી અર્થ હોય કે આયા વેગ v1 આયા વેગ જો આલેખ સુરેખ છે સુરેખ આલેખ શું દર્શાવે છે નિયમિત ગતિ નિયમિત ગતિનો અર્થ શું સરખા સમયમાં પદાર્થ સરખું અંતર કાપે નિયમિત ગતિનો અર્થ શું થાય પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે તો ઇનડાયરેક્ટલી ત્યાં આપણા માટે જ્યારે વેગ આથી આયા સુધી છે ત્યારે એનો અર્થ એવો થયો કે આયા જેટલો વેગ છે એટલો જ વેગ આયા છે એટલો જ વેગ આયા છે એટલો જ વેગ આયા છે એટલે ઢાળ આનો સરખો છે ઢાળ એ શું આપે છે વેગનું મૂલ્ય તો આયા જેટલો વેગ એટલો વેગ આયા એટલો વેગ આયા એટલો વેગ આયા એટલો વેગ અને આયા વેગ કેટલો 0 તો આનો અર્થ આવો થાય કે પદાર્થની ગતિ કરતો જાય છે અચળ વેગે ગતિમાં છે અચળ વેગે ગતિમાં છે સીધો ઉભો પોસિબલ નથી પોસિબલ નથી પ્રેક્ટિકલી વિચારી જુઓ કોઈ પણ વાહન દાખલા તરીકે ગતિ કરે છે અને આપણે એને કે બ્રેક મારી આપણો પાસે ગમી ડિસ્ક બ્રેક છે માની લ્યો તો ડિસ્ક બ્રેક 100 કિલોમીટર પર અવર ની ઝડપે જાય છે હવે એની સ્પીડ ઘટ્યા સિવાય 100 માંથી 0 થાય સીધી 100 માંથી 90 થાય ભલે ઝડપથી થાશે 100 માંથી 90 થાશે 80 થાશે 70 થાશે ઘટતી જશે ક્રમશઃ ઈ પ્રેક્ટિકલ છે કે 100 માંથી 0 ડાયરેક્ટ પોસિબલ નથી 100 ની ઝડપ છે સીધું એમ કે આ 100 ની ઝડપે જાય છે અને સીધું પૂર ચોટી સીધું ત્યાં ઈ પોસિબલ નથી એટલે હું કહું છું કે આવું જે ખરેખર તીક્ષ્ણ આવે ને કોઈ પણ બિંદુ શાર્પ ટર્ન આવે ને ઈ પ્રેક્ટિકલ આલેખ નહીં હોય પણ છતાં આવા આલેખો ડ્રો થાય છે અને આવા આલેખો આપણે સમજવાના પણ છે ચાલો તો પહેલી શિખામણ એક વસ્તુ આ કે જ્યારે ગમે ઈ રાશિ વિરુદ્ધ ગમે એનો આલેખ હશે તો હું એમ કહીશ કે એનો જે તે બિંદુ આલેખ સુરેખ હોય તો ગમે ઈ ઢાળ કોઈ પણ બિંદુ પાસે બરાબર સુરેખ ના હોય તો કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શક નો ઢાળ લખો ત્યારે વ્યવસ્થિત રીતે લખજો હું શું બોલું છું હું આયા લખ્યું હશે ત્યારે કદાચ થોડું અધકચરું લખ્યું હશે પણ સમજવામાં તમે ધ્યાન રાખજો તમને જરૂર લાગે એવા વિધાનો ઉમેરજો આપણે ખાલી આટલું વાત કરીએ છીએ કે કોઈ પણ વિરુદ્ધ ગમેનો આલેખ છે ગમેના વિરુદ્ધ ગમેનો આલેખ છે ત્યારે જે આલેખ છે એ સુરેખા છે તો એનો ઢાળ કેમ નક્કી કરવાનો છે કે કોઈ પણ બે બિંદુ લઈ લેવાનો એનો ઢાળ નક્કી કરો માની લો કે સુરેખા નથી તો કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક ડ્રો કરવાનો જે બિંદુ પાસે આપણે ચર્ચા કરવા માંગતા હોય અને ત્યાં દોરેલા સ્પર્શકનો ઢાળ ઈસુ આપે છે તો કે આ જે રાશિ હોય એનું આની સાપેક્ષ વિકલનનું મૂલ્ય આપે છે અને આનો અર્થ એ કે આનો ઢાળ વધુ ઢાળ 0 ઢાળ વધારે આના કરતા વધારે આના કરતા ઓછો પર આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ હશે અચ્છા આયા જે છે તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ તો તરત સમજી લેવાનું કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો શું આપશે dv/dt અને dv/dt એટલે શું થાય પ્રવેગનું મૂલ્ય બરાબર પછી આપણે MCQ માટે એની જરૂર છે એટલે એનો ઉપયોગ કરશું ચાલો તો આટલી એક શિખામણના પાઠ રૂપે જો x નું સમીકરણ આપ્યું હોય વેગ જોઈતો હોય તો વિકલન કરો પ્રવેગ જોઈતો હોય તો 2 ટાઈમ્સ વિકલન કરો સરેરાશ વેગ જોઈતો હોય તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય સરેરાશ પ્રવેગ જોઈતો હોય તો આ બે એક હોઈ શકે જો પદાર્થ સુરેખ માર્ગે એક જ દિશામાં ગતિ કરતો હોય તો અચ્છા માની લ્યો કે x ના ઇક્વેશનને બદલે હું વેગનું ઇક્વેશન આપું તો
અને પછી આમાંથી કઈ પણ વસ્તુ મેળવવાની કહો તો આવડે કે ન આવડે. માની લ્યો કે આ વેગ નું ઇક્વેશન જો આ બધું કલેક્શન શીખવાનું. આ આપ્યું હોય તો v બરાબર માની લ્યો કે આવું આપ્યું 2t + 1 આવું આપી દીધું છે. અને તમે એમ કહે કે ભાઈ 0 થી 2 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવો, 0 થી 2 સેકન્ડ વચ્ચે સરેરાશ પ્રવેગ મેળવો, આવું કઈ પણ પૂછે તો આપણા માટે આ સૂત્રો નથી બદલાતા. આ આમ જ થાય. સરેરાશ વેગ એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય સરેરાશ વેગ એટલે. તો તમે કહેશો આ તો વેગ આપ્યો છે. તો એક વસ્તુ યાદ રાખજો, સંકલન અને વિકલન ઉલટી પ્રક્રિયા છે. સંકલન અને વિકલન ઉલટી પ્રક્રિયા છે. જો હું આમ કરું છું જ્યારે આપણે આમ લઈએ v બરાબર dx / dt મીન્સ કે x નું t ની સાપેક્ષ વિકલન લેવાથી વેગ મળે ને, તો આ પણ સાચું છે કે v નું t સાથે સંકલન લેવાથી x મળે. સમજાઈ ગયું હશે તમને બરાબર. આ ઇન્ટિગ્રેશન ની સંજ્ઞા છે સંકલન ની. કેનું સંકલન? તો કે v નું. કોની સાપેક્ષ? t ની સાપેક્ષ. આ સંજ્ઞાત્મક લખ્યું છે, અત્યારે ખાલી બીજું કઈ મગજમાં ન વિચારતા, જેમ જેમ જરૂર પડશે એમ હું કહીશ. v બરાબર dx / dt x નું t ની સાપેક્ષ વિકલન તો વેગ મળે. તો વેગ નું તમે t ની સાપેક્ષ સંકલન કરો, t સાથે સંકલન લેશો તો શું મળશે? x. એનો ઇનડાયરેક્ટલી અર્થ એવો થાય કે જો મારે x આના ઉપરથી x મેળવવો તો શું કરવાનું? સંકલન. સંકલન ના રૂલ્સ તો ખબર છે તમને. જો આના ઉપરથી મારે x મેળવવો હોય તો આનું સંકલન કેમ થાય? તો કે એક ઘાત વધે, વધેલી ઘાત છે. મેં ડાયરેક્ટ કહ્યું છું આ વેગ આપ્યો છે તો શું કરું છું? આ 2 આ t છે તો એક ઘાત વધે એટલે 2 ઘાત છે માં 2 વત્તા 1 નું સંકલન શું થાય? યાદ કરો t આ t ની સાપેક્ષ લેવાનું, t ની સાથે. યાદ રાખજો t ની સાથે એટલે t થઈ જશે. આ યાદ આવી જવું જોઈએ. જો સંકલન યાદ ન આવે પાછા સંકલન વાળા ઓલા નિયમો છે એક વખત નોટ માં ઝડપથી નજર ફેરવી લેજો. તો આ x નું સમીકરણ આવી ગયું. તો વેગ નું ઇક્વેશન આપ્યું હોય તો x ના ઇક્વેશન માં જતા આવડવું જોઈએ, પ્રવેગ ના ઇક્વેશન માં જતા આવડવું. વેગ નું ઇક્વેશન આપ્યું છે તો x ના ઇક્વેશન માં કેમ જશો? તો કે સંકલન કરીને. અને વેગ નું ઇક્વેશન આપ્યું છે પ્રવેગ ના ઇક્વેશન માં કેમ જશો? તો કે એક વખત વિકલન કરો, એક વખત વિકલન કરો એટલે પ્રવેગ મળી જશે. હવે માની લો પ્રવેગ નું ઇક્વેશન આપું અને સરેરાશ વેગ કેવું પૂછું તો કે 2 ટાઈમ્સ સંકલન કરવાનું. અહીંયા હું પ્રવેગ માની લો કે આ પ્રવેગ આપ્યો હોય તો એક વખત સંકલન કરો એટલે વેગ મળે, બીજી વખત સંકલન કરો ઈ નહીં પદ જે આવ્યું એનું એટલે x મળી જાય. આ ધ્યાન રાખજો, આ કેટલાક દાખલાઓની લીની અંદર જરૂર પડશે. માહિતી એવું લાગે તો એ શબ્દના તમારા સ્વરૂપે તમારી રીતે વિધાન લખી નાખજો કે વેગનું સમીકરણ આપેલું હોય એઝ એ ફંક્શન ઓફ t, v એઝ એ ફંક્શન ઓફ t આપેલું હોય તો તેનું સંકલન લેવાથી x સ્થાનાંતર મળશે અને વિકલન લેવાથી પ્રવેગ મળશે. પ્રવેગ આપેલો હોય તો એક વખત સંકલન લેવાથી શું મળશે? v મળશે, વેગ મળશે. અને બે વખત સંકલન લેવાથી શું મળશે? x મળશે. સારું, હું થોડોક આગળ વધું છું બરાબર. આમાંથી જે કોઈ વસ્તુ જરૂર પડે વ્યવસ્થિત રીતે સ્ક્રીન પોઝ કરીને તમારી રીતે તમારા શબ્દો તમારા વિધાનમાં ઢાળજો તો વ્યવસ્થિત રીતે અંદાજ આવી જશે તમને. આગળ ચાલો આવો એક આલેખ લઈ લઉં છું. જુદા જુદા બિંદુ, અહીંયા દાખલા તરીકે બિંદુ A કહું છું, અહીંયા B બિંદુ કહું છું, અહીંયા C બિંદુ લઉં છું અને અહીંયા D બિંદુ લઉં છું. આ કે x વિરુદ્ધ t નો આલેખ ક્યાં બિંદુ પાસે વેગ સૌથી વધુ છે વિચારો. શું કરવાનું? તો કે બધા બિંદુએ સ્પર્શક ડ્રો કરો. બધા બિંદુ પાસે જો સ્પર્શક ડ્રો કરો, એ બિંદુ પાસે દોરેલો સ્પર્શક કે કામ આવશે, બી બિંદુએ દોરેલો સ્પર્શક આમ આવશે, સી બિંદુએ દોરેલો સ્પર્શક આમ જશે, ડી બિંદુએ આમ આવશે. જો ક્યાં બિંદુ પાસે સ્પર્શક સૌથી વધારે છે એટલે ઢાળ ક્યાં વધારે છે? તો એ બિંદુ પાસે. તો કહી શકાય કે એ બિંદુ પાસે વેગ સૌથી વધારે છે. એ બિંદુએ વેગ સૌથી વધુ છે. અત્યારે આ જે બિંદુ આપેલા છે એટલાની બરાબર ઈ કેમ ખબર પડી તો તમને અંદાજ તો આવી જ ગયો છે.
કારણ કે આપણે જે સ્પર્શક ડ્રો કરવાનો એનો ટાળ એટલે આપણે એના ઉપરથી એ નક્કી કર્યું છે. બીજી વસ્તુ, બીજો એક નિયમ તમને કીધો, પછી બધું મિક્સ માં કરીને બધા દાખલા ભણીએ. કોઈ પણ આ જ્યારે આમાં આલેખ આપેલો છે, માની લ્યો કે x વિરુદ્ધ x અને v વિરુદ્ધ p લઈએ, ચાલો આ v વિરુદ્ધ p નો આલેખ, આ આલેખ માની લીધો આવી રીતે આમ છે, સુરેખા છે, તો આનો ઢાળ શું આવશે? પ્રવેગનું મૂલ્ય કયો? પ્રવેગ સરેરાશ પ્રવેગ કે તત્કાલીન પ્રવેગ? જો આલેખ સુરેખ હોય, નોંધ કરીને, જો આલેખ સુરેખ હોય તો તત્કાલીન પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ. અને એ આના માટે નહીં, આના આ આલેખો માટે પણ લાગુ પડે. આલેખ સુરેખ હોય તો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સરખો થાય. શું કામ? કારણ સમજો, સરેરાશ વેગ કેમ નક્કી કરાય? તો સરેરાશ વેગ આમ નક્કી કરવાનો કે આલેખ પરના બે બિંદુ લેવાના, અહીંથી આમ લંબપાદ ડ્રો કરવાનો, અહીંથી આમ ડ્રો કરવાનો, પછી આ માપના છેદમાં મીન્સ કે આનો ઢોળાવ મળશે. તો એ સરેરાશ, આમાં સરેરાશ પ્રવેગ મળે, કારણ કે આ જે છે શું આવી શકાય આપણા માટે, આ પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. તો અહીંયા આપણે કહી શકાય કે આનો ઢાળ એક પ્રવેગ આપે છે. કયો પ્રવેગ આપશે? સરેરાશ કે તત્કાલીન? તો કે જો આલેખ સુરેખા હોય ને તો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સરખા જ થાય. એવી રીતે આવા આલેખની અંદર પણ જો આલેખ સુરેખા હોય તો અધરવાઇઝ તત્કાલીન મેળવવા શું કરવાનું? તો કે દાખલા તરીકે જે તે બિંદુ પાસે તમે સ્પર્શક ડ્રો કરો, હું આ બિંદુ છે આ મારે મેળવો, આ બિંદુ સ્પર્શક, અહીંયા તો સ્પર્શક ડ્રો કરીને ડાણા ઉપર જ આવશે, કારણ કે આલેખ સુરેખા છે. સાચો રૂલ્સ આ, તમને ગમે ત્યારે એમ કે ને કે ભાઈ આલેખ પરથી તત્કાલીન મેળવો, તત્કાલીન વેગ કે તત્કાલીન પ્રવેગ, તો શું કરવાનું હશે? તો કોઈ બિંદુ પાસે સ્પર્શક ડ્રો કરી અને એનો ઢાળ, તત્કાલીન માટે સ્પર્શક ડ્રો કરી અને ઢાળ નક્કી કરવાનો હોય, કારણ કે તત્કાલીન માં આવું જ આપશે કે t બરાબર 2 સેકન્ડે પ્રવેગ મેળવો. તો બીજી સેકન્ડ જ્યાં હોય ને એ જગ્યાએ બિંદુ લઈ અને ત્યાં સ્પર્શક ડ્રો કરી નાખવાનો અને એનો ઢાળ, તો તત્કાલીન મળી જશે. અને સરેરાશ મેળવવો છે તો આલેખ પરના બે બિંદુ લેવાના અને એ બે બિંદુ લઈ અને એનો ઢાળ નક્કી કરવાનો છે, બરાબર છે? તો આલેખ સુરેખા હોય તો, જો સુરેખા નથી, ચાલો એ વિધાન લખી જ નાખીએ. જો આલેખ સુરેખા ન હોય તો પેલું, કોઈ બે બિંદુ લઈ તેને જોડતો રેખાખંડ નો ઢાળ એ શું આપશે? સરેરાશ પ્રવેગ. આપણે આ આલેખ માટે મેં લખ્યું છે, બરાબર. અને કોઈ એક બિંદુએ દોરેલો સ્પર્શક, દોરેલ સ્પર્શક નો ઢાળ એ શું આપશે? તત્કાલીન પ્રવેગ. આ મુદ્દાઓ જો હું વારે ઘણી, હજી આવનાર એક બે લેક્ચર સુધી સતત આવું તમને રિપીટ કરાવ્યા રાખીશ. બહુ આમ છે ને કે અત્યારે સમજતી વખતે જયારે મારી સાથે છું ત્યારે તમને એમ લાગે બહુ સિમ્પલ અને સરળ છે, આમાં કઈ નથી. પણ ટેકનિકલી જયારે બધું મિક્સ થશે ને ત્યારે જે બધા મૂંઝાય છે એના ઉપરથી હું તમને એમ કહું છું કે ખાસ આ બધા શબ્દો છે ને જે કહું છું કે ભાઈ આલેખ સરેરાશ મેળવવો તો કેમ મેળવવાનો, તત્કાલીન મેળવવાનો તો કેમ મેળવવાનો, આ વસ્તુ ગોખી રાખો. દાખલો ગોખવા ફાયદો નથી થવાનો. તમે કોઈ દાખલો છે, એ દાખલાની બેઠે બેઠી રકમ, એ હવે બધું પૂરું થઈ ગયું, 8-9-10 માં એવું ભણી લીધું, ટેક્સ્ટ બુક માં આપ્યો એવો દાખલો તમને પૂછાશે ને એવું કઈ. આપણે માત્ર ને માત્ર તમને મેં કીધું તમારું લોજિક સાચું તો તમારા આન્સર સાચા, બરાબર. તો જયારે સરેરાશ મેળવવાનો હશે, ગમે હોય, ગમે આપણે એક આલેખ આપી દીધો છે, માની લીધું આલેખ લઈ લો, ચાલો એક આમાં છે, હું જુદા જુદા સમય લઉં છું, અહીંયા કહીએ કે 5 સેકન્ડ, અહીંયા કહી દઈએ કે 10 સેકન્ડ, અહીંયા કહી દઈએ 15 સેકન્ડ, અહીંયા કહી દઈએ 20 સેકન્ડ.
અહીં સમય t સેકન્ડમાં છે અને માની લ્યો કે અહીંયા x છે મીટરમાં છે x મીટરમાં છે અહીંયા કહીએ કે 50 મીટર છે અને અહીંયા કહીએ 100 મીટર છે તો તમને એમ કહો આના ઉપરથી કે t બરાબર 5 સેકન્ડ અને 20 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ મેળવો શું કરવાનું મેં હમણાં કીધું જો આલેખ સૂર્યકાંત ના હોય તો શું કરવાનું કોઈ પણ બે બિંદુ હોય કોઈ પણ બે એટલે આપણે ક્યાં બે બિંદુ 5 અને 20 સેકન્ડ ફરજિયાત હા કોઈ પણ બે બિંદુ હોય એટલે અહીંયા તો આપણે આલેખ સૂર્યકાંત ના હોય ત્યારે અને વ્યાપક લીધું છે અને આપણને બે સમય એક હોય તો 5 સેકન્ડ અને 20 સેકન્ડ એના વચ્ચે સરેરાશ લેવાનું તો એને જોડતો રેખાખંડ ને એનો ઢાળ તો એને જોડતો આ આ આને જોડતો રેખાખંડ મારે લેવો હોય આ જોડતો રેખાખંડ અને આનો ઢાળ નક્કી કરવો હોય તો એનો ઢાળ કઈક આવો થશે કોઈ પણ આના ઉપરના બે બિંદુ લઈ લ્યો તોય ચાલે અને આ બે બિંદુઓ લઈ લ્યો તોય ચાલે તો આ માપ છેદમાં આ માપ તો આપણે કહી શકશું સરેરાશ વેગ બરાબર આ માપ કેટલું 100 - 50 100 - 50 છેદમાં સમય કેટલો 20 માઇનસ 5 તો 50 ભાગ્યા 15 એટલે થઈ જશે 3 પોઈન્ટ સમથિંગ 3.33 સારું આ આવ્યો આપણા પાસે સરેરાશ વેગ પણ આમાં આને બદલે હું આમ પૂછું કે ભાઈ ટી બરાબર 5 સેકન્ડે તત્કાલીન વેગ મેળવો તો શું કરવાનું તો ટી બરાબર 5 સેકન્ડે સ્પર્શક દોરવાનું જો કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક નો ઢાળ એ શું આવશે તત્કાલીન વેગ એટલે તત્કાલ આમાં હોય તો પ્રવેગ આ x વિરુદ્ધ t નો આલેખ છે એટલે વેગ આવશે વેગ વિરુદ્ધ t નો આલેખ હોત તો પ્રવેગ આમે લખ્યું તું આના માટે ઓ એટલે થી આ પ્રવેગ છે વળી પાછા મગજમાં ખોટું ન બેસાડતા આયા છે આપણે t બરાબર 5 સેકન્ડે તત્કાલીન વેગ તો આપણે શું કરવાનું t બરાબર 5 સેકન્ડે સ્પર્શક દોરવાનું તો સ્પર્શક જ્યારે ડ્રો કરશું ત્યારે કે કામ આવશે આ સ્પર્શક અને હવે સ્પર્શક નો ઢાળ અરે હું અત્યારે આ એક્ઝેક્ટ આલેખ પત્ર નથી એટલે વેરિએશન આવવાનું પણ માની લ્યો કે હું આમાંના કોઈ પણ બે બિંદુ લઈ લઉં છું આ સ્પર્શક છે સ્પર્શકના કોઈ પણ બે બિંદુ લઈ લો એક બિંદુ અહીંયા લઉં છું આમાંનામાં ગોટાળો ન થાય ધ્યાન રાખજો એક બિંદુ આ લઉં છું બીજું બિંદુ આ લઉં છું હવે આને અનુરૂપ આપણે શું કરવાનું કીધું અહીંથી આને સમાંતર ડ્રો કરો અને અહીંથી આમ સમાંતર આ માપ છેદમાં આ માપ હવે આ માપ આશરે કેટલું તમારે અહીંયા નક્કી કરવું પડે કે અહીંયા કેટલું માપ છે અહીંયા 50 છે અહીંયા 100 છે ને અહીં લગભગ 70 ની આજુબાજુ હશે બરાબર એપ્રોક્સ 65-70 ની આજુબાજુ આ મૂલ્ય હશે તો હું એમ કહીશ કે એ મૂલ્ય અત્યારે મેં કીધું અંદાજે જ આપણે રાખવું પડશે તો તત્કાલીન વેગ એક્ઝેક્ટ આલેખ પત્ર હોય ખબર પડી જાય ત્યાં તો આ મેં કીધું અત્યારે અંદાજ પૂરતું હું કહી દઉં છું ચાલો 70 છે અને એના ભાગ્યા 70 અને આ સમયગાળો કેટલો ઓકે આયા 70 છે 70 માઇનસ 50 યાદ રાખજો આ આ અહીંયા આપણે કીધું 70 છે 70 તો નહીં કારણ કે 70 થી વધી જશે 75 ને 80 વહી જશે હા 80 ની આજુબાજુ વહી જશે આ 50 અહીંયા છે એટલે 80 તો હું અહીંયા 80 લઈ લઉં છું બરાબર આ 80 તો આટલું માપ 80 છે 80 માઇનસ 50 આ આટલું માપ થયું છેદમાં આ માપ 10 માઇનસ 5 તો 30 ભાગ્યા 5 તો 6 મીટર પર ચાલો તો આટલું મગજમાં બેસી ગયો છે એવું માની લો હું એકવાર હજી ફરીથી રિપીટ કરી જાઉં છું આલેખ આપેલો હોય આલેખનો ઢાળ શું આપશે તો કે આ રાશિનું આની સાપેક્ષ વિકલન બરાબર આયા પછી x હશે આયા t હશે તો dx/dt વેગ વેગ હશે સમય હશે તો dv/dt એટલે કે પ્રવેગ a હશે t હશે તો da/dt da/dt કોઈ ભૌતિક રાશિ ડાયરેક્ટ લગી પ્રવેગના ફેરફારનો દર બોલાય બરાબર એવું હોય તો કહી શકાય
પછી આ x વિરુદ્ધ આપણો આ t આલેખ છે આલેખ છે આપણે કીધું કે આ રીતે કોઈ વાંકા ચૂકાવાળો આલેખ હોય ગમે ત્યારે તો સ્પર્શક ડ્રો કરેલો હોય એ એનો ઢાળ નક્કી કરવાનો આપશે તો એ જ મૂલ્ય એટલે હું જે રિપીટ કરતો હતો એની અંદર કે ભાઈ સરેરાશ એક મેળવવો હોય તો શું કરવાનું આલેખ ઉપરથી સરેરાશ એક તો આલેખ પરના બે બિંદુ લેવાના તમારા શબ્દોમાં લખું લખી નાખજો આલેખ પરથી સરેરાશ મેળવવું હોય સરેરાશ વેગ કે સરેરાશ પ્રવેગ ગમે તો શું કરવાનું આલેખ પરના બે બિંદુ લેવાના એ બિંદુને જોડતો રેખાખંડ ડ્રો કરો અને એનો ઢાળ નક્કી કરો આલેખ પરથી તત્કાલીન નક્કી કરવું હોય તત્કાલીન વેગ કે તત્કાલીન પ્રવેગ તો જે તે બિંદુ પાસે સ્પર્શક ડ્રો કરો અને સ્પર્શકનો ઢાળ નક્કી કરો બરાબર આટલું સતત ટોચરિંગ હોવું જોઈએ આટલું સતત મગજમાં હોવું જોઈએ જરૂર લાગે તો આસિયામાં લખો ગમે એમ લખો પણ ગમે ત્યારે જયારે યાદ કરવાની વાત આવે ત્યારે યાદ આવવું જોઈએ आलेख वडे आ अक्ष पर घेरातु क्षेत्रफळ x into delta t આનાથી કોઈ રાશિ મળતી હોય તો મળે x આ ઉપર ટૂંકમાં આ બેનો ગુણાકાર સમજો આ x અને t ઘેરાતું ક્ષેત્રફળ એ હંમેશા એનું મૂલ્ય આપે છે પછી પ્રૂવ એ કરશું બરાબર કે આ ક્ષેત્રફળ તરીકે આ જે લીધું એ ક્ષેત્રફળ શું કામ આવું કહી દીધું તો કે બીજું કાંઈ સામાન્ય તમે જ્યારે ઢાળ નક્કી કરતા શીખો છો ને ત્યાં તમને એ વસ્તુ ખરેખર અંદાજ આવી જાય આયા જ્યારે હું એમ કહું છું કે આ આલેખ કયો x વિરુદ્ધ t નો આલેખ છે તો આ અક્ષ પર ઘેરાતું ક્ષેત્રફળ t અક્ષ ઉપર શેનું મૂલ્ય આપશે તો કે આનો નાનો ગુણાકાર x અને t ખરેખર ડેલ્ટા t x અને ડેલ્ટા t માની લ્યો આ રીતે આમ આવું આયા v છે આયા t છે એનો આલેખ આમ છે તો ઈ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આવશે તો કે આયા ક્ષેત્રફળ v into delta t આવશે માની લો એવી રીતે કે આયા પ્રવેગ a છે આયા સમય t છે આલેખ આમ છે તો આ આલેખ વડે આ અક્ષ પર ઘેરાતું ટોટલ ક્ષેત્રફળ આ બધું આયા ઉપર ઘેરાતું ટોટલ ક્ષેત્રફળ બરાબર આલેખ ક્યાંથી કેમ છે બહુ નહીં વિચારો પણ આ અક્ષ ઉપરનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ શું આપશે આયા a ડેલ્ટા t પણ આયા એક આ જે છે ને આ ડેલ્ટા x મીન્સ કે સ્થાનાંતર આયા જે કેવું તો ડેલ્ટા v એટલે કે વેગનો ફેરફાર અને આ ખાલી આના માટે સાચું છે એમ નહીં આવનારા દિવસોમાં ગમેના વિરુદ્ધ ગમેનો આલેખ ડ્રો કરવા હશે હું આને કહું છું યુનિવર્સલ લો બરાબર ગમે તે જગ્યાએ આલેખ ગમે તે આપેલો હશે તો એના ઉપરથી આ વસ્તુ હંમેશા સાચી છે કે આના વિરુદ્ધ જ્યારે તમે આનો આલેખ ડ્રો કરો ત્યારે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ એ હંમેશા સેનું મૂલ્ય આપે છે તો કે આ બેનો ગુણાકાર આ ગુણ્યા ડેલ્ટા ટી તો ડેલ્ટા ટી એટલે આયા આયા કોઈ આપણે ક્ષેત્રફળ લખ્યું છે આનાથી કોઈ ભૌતિક રાશિ નથી મળતી એટલે મેં કોઈ એક રાશિ નામ નથી પણ તમે એમ કહી શકો આનો ગુણાકાર છે મૂલ્ય આપશે x ઇન્ટુ ડેલ્ટા ટી એ બધા વેગ ઇન્ટુ ડેલ્ટા આ આ ક્યાંથી મેં લખ્યું છે આપણું સૂત્ર જો આજે આપણે કહીએ કે v બરાબર આપણે શું લખતા ડેલ્ટા x / ડેલ્ટા ટી યાદ છે સરેરાશ વેગ આ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર તો આમ આમાં ડેલ્ટા ટી આયા લઈ લ્યો v ઇન્ટુ ડેલ્ટા ટી શેનું મૂલ્ય આપે ડેલ્ટા x મીન્સ કે સ્થાનાંતર એટલે ધ્યાન રાખીએ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એ હંમેશા આપણને શેનું મૂલ્ય આપશે આયા આ રાશિ અને આ રાશિ બેનો ગુણાકાર અહીંયા આપણે એવી રીતે આપણે કે એવી રીતે એ બેનો ગુણાકાર પણ આ બેનો ગુણાકાર એટલે અહીંયા વેગનો ફેરફાર આવશે કારણ કે આ સૂત્ર આવું હતું ડેલ્ટા v / ડેલ્ટા t અને ધ્યાન રાખજો આ તત્કાલીન પ્રવેગ કે સરેરાશ તો કે આલેખ સુરેખાઓ ત્યારે તત્કાલીન કયો સરેરાશ કયો કોઈ ફેર ન પડે ત્યારે આ બધું સાચું છે a બરાબર dv / dt આના ઉપરથી dv ને સૂત્રનો કરતા બનાવી દીધું એ આપણો આન્સર છે હું એકાદ બે ફટાફટ ઉદાહરણ લઈ લઉં દાખલા તરીકે આ રીતે આમ કહેવામાં આવે કોઈ એક પદાર્થ છે આ રીતે આમ ગતિ કરે છે આ દાખલા તરીકે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે
आलेख ની અંદર આયા કીધું કે આ 5 સેકન્ડ છે અહીં આપણે કીધું કે ભાઈ આ 10 સેકન્ડ છે માની લ્યો કે આયા આ 100 નહીં પણ 10 મીટર પર સેકન્ડ નો વેગ છે તો તમે આયા પ્રશ્ન પૂછું પહેલું 0 થી 5 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર બીજું 0 થી 10 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર આપણે બહુ કંઈ વિચારવાનું નથી 0 થી 5 સેકન્ડ તો 0 થી 5 સેકન્ડ માં આલેખ એનો ઢાળ આટલો થશે કાપેલું અંતર અને જ્યારે આપણે કહી શકાય કે આની જો કન્ડિશન છે કે એનો વેગ છે એ વેગ અત્યારે આયા તરફ કે તમે કહેશો કે વેગ ધન છે ને આયા આપણે કહી શકે કે આ ઉપરના વેગ બધા જો આયા વેગ 0 તો આ ઉપરના બધા વેગ ધન જ ગણાશે આલેખને વાંચતા એ હવે આવતા લેક્ચર વખતે વધારે શીખશું બરાબર કે આલેખ કેટલો કોન્ફિડન્ટલી તમે ભણો છો ને એના ઉપરથી મેં પહેલા કીધું કે એક ગતિના અભ્યાસ કરવા માટેનું પાવરફુલ ટૂલ્સ એટલે આલેખ તો હવે હું તમને કહું 0 થી 5 સેકન્ડ એટલે પહેલાનો આન્સર આપણે લખવો હોય પહેલાનો આન્સર કે કાપેલું અંતર તો શું કહેશું આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ હવે તમને સૂત્ર આવડતા હોય 1 દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ અંતર બરાબર 1 દ્વિતીયાંશ પાયો કેટલો તો પાયો 5 વેધ કેટલો 10 તો આવશે 25 મીટર અંતરનો એકમ થાય મીટર અથવા આના એકમ લખશો તો એ ખબર પડી જશે 5 સેકન્ડ હશે અને 10 છે હિસ્સેમાં હશે મીટર પર સેકન્ડમાં હશે સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ જશે મીટર વધશે તો 25 મીટર બીજું કહીએ બીજામાં અંતર અથવા સ્થાનાંતર છે કે અંતર અથવા સ્થાનાંતર ગમે તે લેવાય તો અંતર અથવા સ્થાનાંતર માટે ટોટલ ક્ષેત્રફળ કેટલું તો ટોટલ ક્ષેત્રફળ ની અંદર આજે આ પાર્ટ આવશે જ બરાબર તો ટોટલ તો આ આપણે પહેલા આપણે કહી શકીએ આ ડાયરેક્ટલી આપણે કહી પહેલા આટલા પાર્ટ નું ક્ષેત્રફળ 25 તો છે પ્લસ આટલા ચોરસ નું ક્ષેત્રફળ તો આ અહીંયા સુધીમાં 5 5 ગુણ્યા આ કેટલું 10 તો 50 એટલે 75 મીટર આ દે જશે ટોટલ અંતર બીજી વાત આ કે ગમે ત્યારે આલેખ ઉપર તરફ છે તો બધું ધન ગણવાનું ક્ષેત્રફળ પણ નીચે તરફ નું હોય તો ક્ષેત્રફળ ઋણ ગણવાનું એ કેવું લઉં છું વેગ વિરુદ્ધ સમય થોડો આદર્શ આઈટમ કે આવા જે ખરેખર સાત બિંદુ આવે મેં પહેલા કહી દીધું હતું પ્રેક્ટિકલી ખરેખર પોસિબલ નથી પણ આપણે ડ્રો કરી શકીએ છીએ ચલો અહીંયા 5 5 સેકન્ડ અહીંયા 8 સેકન્ડ અહીંયા 10 સેકન્ડ અહીંયા 12 સેકન્ડ અહીંયા 15 સેકન્ડ અહીંયા સુધીનો આ જે માપ છે વેગ કહી દઈએ અહીંયા 10 મીટર પર સેકન્ડ અને આને અનુરૂપ અહીંયા જે છે એ આવશે માઇનસમાં એ -5 વેગ લઈ લે છે મીટર પર સેકન્ડમાં અને સમય છે એ સેકન્ડમાં છે તો જ્યારે તમને પહેલો પ્રશ્ન એમ કહું છું ચાલો 0 થી 0 થી 10 સેકન્ડ હા 0 થી 10 સેકન્ડ માં સ્થાનાંતર અને અંતર સ્થાનાંતર તો 0 થી 10 સેકન્ડ માં કાપેલું અંતર અને સ્થાનાંતર જો 10 સેકન્ડ સુધીમાં તમે જોઈ શકો છો બધું ઉપર જ છે તો કશું ઋણ ગણવાનું નથી એટલે એનું ક્ષેત્રફળ ઋણ જ ગણવાનું એનો અર્થ કે અંતર અને સ્થાનાંતર સરખું આવશે આ કિસ્સામાં 0 થી 10 સેકન્ડ માટે આપણે આ કહીશું કે ઉપર જ બધું આલેખ ઘન છે માટે આપણે અંતર બરાબર સ્થાનાંતર હવે હું ડાયરેક્ટ લખું છું ઘેરાતું ક્ષેત્રફળ તો આનું ક્ષેત્રફળ કેટલું 1 દ્વિતીયાંશ પાયો એટલે 5 1 દ્વિતીયાંશ પાયો એટલે 5 વેધ એટલે કેટલો 10 વત્તા આટલું આ ક્ષેત્રફળ આ માપ કેટલું 3 3 આ માપ કેટલું 10 વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1 દ્વિતીયાંશ પાયો એટલે કેટલો 2 વેધ એટલે કેટલો 10 તો 25 વત્તા 30 વત્તા 10 તો 40 ને 65 મીટર આ પથ લંબાઈ અથવા સ્થાનાંતર જે કયો એ આટલું છે પણ માની લ્યો આમાં ને આમાં હવે હું બદલું છું આટલું આ લખજો પાછું ઘૂસું છું આમાંનામાં 0 થી 15 સેકન્ડ 0 થી 15 સેકન્ડ વચ્ચે સ્થાનાંતર અને અંતર 0 થી
15 સેકન્ડ વચ્ચે સ્થાનાંતર અને અંતર તો શું કરશો તો કે સ્થાનાંતર પેલા અંતર નક્કી કરીએ ચલો પથ લંબાઈ અથવા અંતર તો અંતર માટે આપણે આના ઓલું જે આટલું મૂલ્ય આવ્યું હતું કેટલું આવ્યું હતું 65 હા 65 પર એ તો ડાયરેક્ટ લખી નાખું છું આઈ થી આટલું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું 65 તો એ 65 ડાયરેક્ટ વળી તમને એમ ન થાય આ ક્યાંથી ઉપાડી લીધું મેં કીધું આટલું 65 ઇ ક્યુ છે આટલાનું ક્ષેત્રફળ એ આટલું જે ક્ષેત્રફળ હમણાં આપણે પહેલા મુદ્દામાં મેળવ્યું એ તો આ 65 પ્લસ આ ક્ષેત્રફળ તો આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ આ 1/2 પાયો કેટલો જુઓ પાયો આવશે 2 વેધ કેટલો 5 -5 નો લખતા આ માપ છે એ કેટલું છે માઇનસ ખરેખર સ્થાનાંતરની દ્રષ્ટિએ જોવા જશો એટલે વેગ જોવા જશો તો -5 છે આપણે તો ખાલી ક્ષેત્રફળનું મૂલ્ય નક્કી કરવાનું છે જ્યારે અંતર કોઈ દિવસ ઋણમાં હોઈ શકે નહીં અંતર અથવા પથ લંબાઈ ક્યારે ઋણમાં ન હોઈ શકે એટલે આપણે શું કરીએ છીએ તો એમ નમ જ એટલે 1/2 પાયો એટલે 2 વેધ એટલે કેટલું 5 ખાલી મૂલ્ય માટે જોવાનું છે પછી આનું ક્ષેત્રફળ વત્તા આ આ આટલું આ ચોરસનું ક્ષેત્રફળ ચોરસ તો નહીં પણ લંબચોરસ એનું ક્ષેત્રફળ તો આ માપ છેદમાં આ કેટલું 3 ગુણ્યા આ કેટલું 5 તો 65 વત્તા 5 વત્તા 15 તો આવશે 85 મીટર આ અંતર થયું અને સ્થાનાંતર માટે તો કે આટલું ક્ષેત્રફળ ધન બરાબર આ જે ક્ષેત્રફળ છે એ બધું ધન ગણવાનું પણ આ બધું ક્ષેત્રફળ કેવું ગણવાનું ઋણ ચોકડી મારી ખોટું નથી ઓકે સ્થાનાંતર કેવું ગણવાનું ઋણ તો સ્થાનાંતર માટે આપણે જ્યારે નક્કી કરીએ છીએ ત્યારે 65 -5 -15 એટલે આ કેટલું થઈ જશે 65 -5 એટલે 60 60 માંથી અથવા 20 બાદ કરી નાખો તો 45 મીટર આ સ્થાનાંતર કંઈક આટલું થશે હજી ઘણી બધી પ્રેક્ટિસ આની કરશું થોડાક પ્રેક્ટિસ માટે આવા નવા તમને આલેખો ની બધી વસ્તુ આપીશ એક્ઝામની તૈયારી માટે પણ આવા પ્રકારના ક્વેશ્ચન્સ ની બધું ધ્યાન રાખજો સાવ વધુ આવતા લેક્ચરમાં